सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान नीज श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण। वाला भक्तों गढ़ांत्य प्रकरण 29मुं वचनामृत चाली रह्युं छे। महाराज संवत 1885 साल पोष सुधी बीज ने दिवस दादा खाचरना दरबार में मेड़ी ने आग ओटा उपर ढोलियो ढड़ावीन विराजमान छे। महाराजे सर्वश्वेत वस्त्रों धारण कर्या छे। रात्रिनो समय छे। श्रीजी महाराजे स्वयं परमहंसनी सभा में बैठेला सद्गुरु सुकानंद स्वामी एने एक प्रश्न पूछ्यो छे। बे विश्वीस वर्षना हरिभक्तो छे, धर्मज्ञान भक्ति वैराग्य ए बन्ने मा समान छे, जगत तरफनी तीव्रता पन बेमा समान छे, वासना जे जगत मा गयो एनी ओछी थशे के पछी जे त्यागी थयो एनी ओछी थशे। वेदो तो एम के छे तीव्र वैरागवाड़ा ने त्याग करो माटे विचारीन उत्तर करजो। सुख मुनिए बहु प्रकार थी उत्तर कर्यो, पन ज्यारे महाराज ने एमना जवाब थी संतोष न थयो त्यारे महाराज स्वयं एम के छे के गृहस्थ सारो अने त्यागी ते भूंडो, ये सांख्योगी भूंडो, कारण के एने विषय ने असत्य जान्या नथी, असार जान्या नथी, खोटा जान्या नथी, माटे एने ज्यारे विषयनो योग थशे त्यारे विषय में बंधाई जशे। अने गृहस्थ ने तो 6 महीने साधुना दर्शन थशे तोय पण एने समास रहेशे। आवी वात श्रीजी महाराजे पोताना उत्तर दरमियान करी छे। महाराजे ए पण एक साख पूरी छे के जेनो मंद वैराग्यवाळानो त्याग देह पर्यंत नभतो नथी, वर्षे बे वर्षे 10 वर्षे एना त्यागमां जरूर विघ्न पड़े, आवुं श्रीजी महाराजनुं मंतव्य आ प्रश्नना उत्तरमां छे। आगळ सुखमुनि महाराजने કંઈક વિનંતી સહિત પ્રશ્ન પૂછે છે એને આપણે વાંચીએ। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। ત્યારે સુખમુનિએ આશંકા કરી છે, હે મહારાજ, એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે, તે સંત થકી ભગવાનના મહાત્મ્યની વાત સાંભળે ને પછી તો તે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે, અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ્ય ન હતો અને પછી થયો ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં, અને જો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ 4 ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે કરે,
પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે, જે જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે, તે સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. શુક મુનિએ બહુ અગત્યની આશંકા કરી છે, જે સત્સંગની અંદર પૂર્વના ઇતિહાસોમાં પણ દેખાય છે, વર્તમાન કાળે પણ દેખાય છે, અનુભવમાં પણ અનુભવાય છે, કે મુમુક્ષુ સ્વામી કે તીવ્ર વૈરાગ્ય તો કોઈને પ્રારબ્ધ યોગે કરીને હશે, પૂર્વના જડભરત જેવા હોય, પૂર્વની અંદર કોઈ યોગભ્રષ્ટ હોય કે જેને એક કે બે જન્મની સાધના બાકી હોય, જેને પરમાત્માના મેળાપની અંદર કોઈક થોડોક જ એવો વિક્ષેપ આવી ગયો હોય જેના કારણે પરમાત્માને ન પામી શક્યા હોય, એ જન્મથી તીવ્ર વૈરાગ્યવાળા હોય છે, પ્રારબ્ધમાં છે. તીવ્ર વૈરાગ્યરૂપી મૂડી બે રીતે પ્રગટ થતી હોય છે, એકને જન્મો જન્મની સાધનાઓથી મળેલી હોય છે અને એકને તીવ્ર વૈરાગ્ય કેળવણીથી મળતો હોય છે, મોટાની કૃપાથી મળતો હોય છે. અહીં સ્વામીની આશંકા એવી છે કે હે મહારાજ, તમે જે કીધું છે કે તીવ્ર વૈરાગ્યવાળાને જ સંસારનો ત્યાગ કરવો એ યોગ્ય છે, એને હું સ્વીકારું છું, પણ મહારાજ મને એવું લાગે છે કે આ સત્સંગની અંદર તો બહુધા એવું દેખાય છે કે આને પહેલાં વૈરાગ્ય નહોતો અને પછી થયો. બહુ સાચી વાત છે સ્વામીની, કે આ પ્રશ્ન જો કે ત્યાગીને વધારે અનુભવમાં આવે, મને પોતાને અનુભવ છે કે જે વખતે ગુરુજીએ મને પૂછ્યું કે સાધુ થશો, ત્યારે પહેલાં તો મોટા પુરુષ જાણીને હાથો પાડી, પરંતુ એ વખતે સૌથી પહેલું મને પછી ગુરુજીએ કીધું, સ્વામીની વાતો વાંચો છો? મેં કીધું સ્વામીની વાતો શું છે, વચનામૃત શું છે, વૈરાગ્યની તો ખબર જ નહોતી કે વૈરાગ્યની વ્યાખ્યા શું થાય, ધર્મની વ્યાખ્યા શું થાય, જ્ઞાનની વ્યાખ્યા શું થાય, પ્રથમના 25માં શું આવે છે, મધ્યના 59માં શું આવે છે, સાધુ થવાનો સંકલ્પ જે વખતે મોટા પુરુષ પાસે બેસીને કર્યો ત્યારે નહોતી ખબર, સંસારનો ત્યાગ એટલે શું એ નહોતી ખબર, ત્યાગ આશ્રમ છે એના શું રૂલ્સ ને રેગ્યુલેશન છે, ત્યાગ આશ્રમમાં આવીને શું કરવાનું એ નહોતી ખબર. આવું અનુભવમાં લાગે અને એવું ઘણા બધા મુમુક્ષુના જીવનની અંદર પણ દેખાય, સુખ મુનિને પણ એવું જ કંઈક દેખાયું છે. એટલે આવો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મંદ વૈરાગ્યવાળો છે, એને સંસારનો ત્યાગ કર્યો છે, એને ત્યાગ કર્યો, એ હવે કોઈ ભગવાનના તીવ્ર વૈરાગ્યવાળા ભગવાનના સંત થકી કોઈ ભક્ત થકી ભગવાનની વાતોને વૈરાગ્યની વાતોને સાંભળે, એને પોતાના જીવનમાં કેળવે, તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે, એ તીવ્ર વૈરાગ્યવાળો ન થાય, શું એનો ત્યાગ પાર ન પડે? કારણ કે પ્રત્યક્ષ આવું જ દેખાય છે કે મંદ વૈરાગ્યવાળા જ ત્યાગ સંસારનો ઝાઝા ભાગે કરતા હોય છે. મંદ વૈરાગ્યવાળા કહેતા એમાં વૈરાગ્યનું સ્વરૂપ તો છે પણ હેત મુખ્ય હોય. વૈરાગ્યનું એક સ્વરૂપ શ્રીજી મહારાજે જે વ્યાખ્યા કરી, ભગવાન સિવાય ઇતર જગ્યાએ હેત નહીં, એનું નામ વૈરાગ્ય. તો એવો વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય જેને છે એનું સ્વરૂપ એવું જ છે, પણ ઝાઝા ભાગના મુમુક્ષુ એવા હોય કે એને ભગવાનના સાધુમાં હેત થાય, પ્રસાદીએ કરીને હેત થાય, વાતેચીતે કરીને હેત થાય, મોટા પુરુષોના માથે હાથ મૂકેને હેત થાય, મોટા પુરુષો એને ભેટેને હેત થાય, મોટા પુરુષો એને મોઢામાં જમાડેને હેત થાય, મોટા પુરુષો એને પાસે બેસાડેને હેત થાય, મોટા પુરુષ એના માટે કંઈક કરે ને એને હેત થાય, ગમે તે રીતે એને પ્રોત્સાહન આપતા આપતા એને એટલું હેત મોટા સાધુમાં થઈ જાય કે મોટા સાધુ કે એવું એ કરવા તૈયાર થાય અને સંસારને છોડવા તૈયાર થાય. એને સંસારમાંથી હેત તૂટી નથી ગયું, પણ મોટા સાધુમાં સંસાર કરતાં કંઈક વિશેષ હેત થઈ ગયું, એટલે મોટા સાધુના વચનમાં વિશ્વાસ રાખીને નીકળે છે, ત્યાગાશ્રમને સ્વીકારે છે. તો અહીંયા આગળ કહે છે કે બહુધા આવું દેખાય છે, ત્યારે શ્રીજી મહારાજે તરત જવાબ આપ્યો, મહારાજની કરુણા જુઓ, પોતે એટલો નિર્ણય ચોખ્ખો આપ્યો છે કે તીવ્ર વૈરાગ્યવાળાને જ ત્યાગ કરવો, એ મહારાજ પોતાના ઉત્તરને જાણે ફેરવી નાખે છે.
સુકાનંદ સ્વામી આગળ જાણે શ્રીજી મહારાજ સહજ પોતાની હાર સ્વીકારતા હોય એવું શ્રીજી મહારાજે અહીં ચરિત્ર કર્યું છે. કારણ કે મહારાજનું ચરિત્ર મહારાજની વાતો દરમિયાન સતત ભેગું ચાલ્યું જાય છે. મહારાજ કેવા પોતાના ભક્તોને દીનાધીન છે, સ્વામીના પક્ષમાં સ્વામી મહારાજ ભળી ગયા. સ્વામીને મહારાજ કહે છે, સ્વામી કોઈ રીતે પોતાને વિચારે કરીને તીવ્ર વૈરાગ્ય થાય નહીં, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર ગુણે કરીને મોટા સાધુ, એની સાથે એને અતિશય હેત થાય. કેવું હેત થાય? તો જેમ ભગવાન સાથે હેત થાય છે. બહુ વિરોધાભાસવાળા શબ્દો છે. ભગવાન સાથે મુમુક્ષુને જેવું હેત થાય છે એવું હેત એને ભગવાનના મોટા પુરુષ સાથે થાય. પ્રશ્ન એ છે કે જો એને ભગવાન સાથે જેવું હેત છે એવું મોટા પુરુષ સાથે થઈ ગયું, તો મોટા પુરુષ સાથે એવું હેત થાય પછી જ ભગવાનમાં થાય. અતિશય હેત ભગવાનમાં થવાનું કારણ જ મોટા પુરુષ છે. તો જેવું ભગવાનમાં હેત થાય એવું મોટા પુરુષમાં કરવું, અહીં મહારાજનો અભિપ્રાય એવો છે. જે મંદ વૈરાગ્યવાળો છે એને ભગવાનમાં પોતાને જેવું હેત છે એવું હેત મોટા સાધુમાં કરવું, આવો શ્રીજી મહારાજનો સ્પષ્ટ મત છે. મંદ વૈરાગ્યવાળો ગમે એટલો હોય પણ એને ભગવાનને વિશે ત્રણ વસ્તુ અવશ્ય હોય. એક દિવ્યતા, આ ભગવાન છે એ દિવ્ય છે, એક દિવ્યતા હોય ભગવાનમાં. બીજું, એને ભગવાનના સ્વરૂપને વિશે એવું પણ હોય કે ભગવાન સદાય નિર્દોષ છે. ભગવાનમાં લગભગ મુમુક્ષુ માત્રને ક્યારેય દોષ દેખાતો નથી. ક્યારેક નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થાય, પોતાનું ધાર્યું ન થાય, તો શ્રીજી મહારાજમાં નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થવાના એને ચાન્સીસ છે, પણ શ્રીજી મહારાજમાં નિર્દોષતા, ભગવાન નિર્દોષ છે, દોષ રહિત છે, આવું સહજ મુમુક્ષુને હોય છે. ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. ભલે મંદ વૈરાગ્યવાળો છે, ભલે ગ્રહસ્થ આશ્રમમાં છે કે ત્યાગ આશ્રમમાં છે, એનાથી કદાચ ભગવાનની મરજી વિરુદ્ધ વર્તાય પણ જતું હશે, પણ એને એટલી ખબર છે કે મારી ભૂલને શ્રીજી મહારાજ જોવે છે, એટલી એને ખબર છે. એ કદાચ પોતાના મનના વેગના કારણે એવી ક્રિયા, એવો શબ્દ, એવું કંઈ જોવું સાંભળવું કરી બેસે છે, પણ પાછળથી એને પસ્તાવો થાય છે કે મહારાજ આને જોવે છે. ત્રણ વસ્તુના ભાવ ભગવાનને વિશે સામાન્ય મુમુક્ષુને પણ સદાયને માટે ઓછા વત્તા પ્રમાણમાં, મહત પ્રમાણમાં હોય એમ હું નથી કહેતો, પણ ઓછા વત્તા પ્રમાણમાં દિવ્યતા, નિર્દોષતા અને સર્વજ્ઞતા હોય છે. અહીં મહારાજ કહે છે, ભગવાન સાથે જેવું હેત થાય એવું મોટા સાધુ સાથે, કહેતા મોટા પુરુષમાં એને દિવ્યતા દેખાય, મોટા પુરુષમાં એને સર્વજ્ઞતા અનુભવાય અને મોટા પુરુષમાં એને નિર્દોષતા દેખાય, ત્યારે એને ભગવાન જેવું હેત મોટા સાધુમાં થયું કહેવાય. જ્યાં સુધી દિવ્યતા, સર્વજ્ઞતા અને નિર્દોષતાની અંદર એને જેટલી ખામી છે એટલું એને મોટા સાધુની હેતની અંદર ખામી રહેશે. મોટા સાધુમાં એવું હેત થાય પછી તો જે કાંઈ ક્રિયા કરે એ ક્રિયામાં એવું જ વિચારે કે જો મને મોટા સાધુએ આવું કીધું છે, હું જો આમ નહીં વર્તું તો એ મારી ઉપર હેત નહીં રાખે. એક વાલા ભક્તો, બહુ સમજવા જેવી એક આ એક ભગવાન સ્વામિનારાયણની થિયરી છે. વચનામૃત 262ની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે વિકટ પ્રશ્ન આવશે, કોઈ પણ જગ્યાએ જ્યારે ગૂંચવણવાળો પ્રશ્ન આવશે, કોઈ પણ જગ્યાએ જ્યારે અશક્ય જ છે એવો પ્રશ્ન આવશે, ત્યારે શ્રીજી મહારાજના જવાબમાં સત્પુરુષ જ નીકળશે. કોઈ પણ વચનામૃત, તમે પૂર્વનો સંસ્કાર મલિન છે એને ટાળવો છે, મહારાજે પ્રથમનું 58મું એમાં મુક્તાનંદ સ્વામીના જવાબમાં કીધું ટાળવા કઠણ છે, કઠણ છે, પણ તરત પાછું આનંદાનંદ સ્વામીએ પૂછ્યું કે મોટા સાધુ જો રાજી થાય ને તો પૂર્વના મલિન સંસ્કાર ટળી જાય. કઠણ હતા તોય ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે એવો ઉપાય તો કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરે. ભગવાન સ્વામિનારાયણ પાસે ખબર નહીં ગજબની એક ચાવી છે કે દરેક પ્રશ્ન, જે પ્રશ્નનો કોઈ જવાબ નહીં એનો શ્રીજી મહારાજ પાસે સત્પુરુષે જવાબ. એવું પણ ના કીધું કે મને, આમાં એવું ના કીધું ભગવાન સાથે એવું હેત કરી દે એટલે એનો તીવ્ર વૈરાગ્ય થઈ જાય. અહીં એમ કીધું મોટા પુરુષ સાથે ભગવાન જેવું હેત કરે. ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં બહુ સરસ વાત આવે છે, સ્વામી કે ભગવાનમાં જોડાવું કે સાધુમાં જોડાવું. પછી મહારાજ કે સ્વામી કે ભગવાનમાં જોડાનો ખબર કેમ પડે?
તો જેને ભગવાનના ચિહ્ન ચરિત્ર સાંભળ્યા વિના પળ માત્ર રહેવાય નહીં ત્યારે સમજવું આ ભગવાનમાં જોડાનો છે. મારો જીવ ભગવાનમાં જોડાનો છે એવું મુમુક્ષુને કેમ ખબર પડે કે આપણને 24 કલાકમાં વધુમાં વધુ આપણો સમય મહારાજના મૂર્તિ સંબંધી તિલચિહ્નો મહારાજના ચરિત્રો એમાં ડૂબેલા રહે છે, આપણી વૃત્તિ એમાં ડૂબેલી રહે છે, તો ચોક્કસ માનવું કે હું ભગવાનમાં જોડાયેલો છું. એ પણ એક દિવસમાં પણ પ્રમાણ ના કરવું, કારણ કે ક્યારેક આપણને સત્વગુણ પ્રધાન હોય, ક્યારેક આપણને 8-10 કલાક સુધી સત્વગુણ રહે તો 8-10 કલાક એ દિવસ આપણે ભગવાનમાં વૃત્તિ પણ રાખી શકીએ, પરંતુ રજોગુણ તમોગુણના વેગ એને 2-5-10-15-20-25-50 દિવસ સુધી તપાસતો રહે ત્યારે એને પોતાનું ખબર પડે કે હું ભગવાનમાં આટલો જોડાયો છું. બીજું કે જ્યારે મુમુક્ષુને એવી ખબર પડે કે હું ભગવાનના ચિહ્ન ચરિત્રમાં જોઈએ એવો નથી જોડાયો, તો સ્વામીએ વાતોમાં કીધું સાધુમાં જોડાવું. સાધુમાં જોડાવું કહેતા સાધુની વાતો સાંભળવી, સાધુ જેમ કેમ કરવું, આ સાધુમાં જોડાયો કહેવાય. અને પછી સ્વામીએ એટલું જ કીધું કે સાધુમાં જેટલો જીવ બંધાનો છે એટલો જ સત્સંગ છે, બાકીનો તો બધો કુસંગ છે, આવું સ્વામીએ ત્યાં આગળ વાત કરી છે. પણ આ વચનામૃત પ્રમાણે વાલા ભક્તો આની અંદરથી એટલું તારણ ચોક્કસ નીકળે છે કે ત્યાગી એટલે કે મંદ વૈરાગ્યવાળો ત્યાગી હોય કે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ગ્રહસ્થ ભક્તો હોય, બેયને એટલી વસ્તુ જરૂરી છે કે મોટા સાધુ ખોળવા જરૂરી છે. પહેલાં તો મુમુક્ષુને મોટા પુરુષ મળ્યા પછી એમાં 3 વસ્તુની કેળવણી જરૂરી છે, દિવ્યતા, નિર્દોષતા અને સર્વજ્ઞતા. બહુ જ અઘરી વસ્તુ છે દિવ્યતા, સર્વજ્ઞતા અને નિર્દોષતા. સદાય કાળ મોટા પુરુષમાં કલ્પવું એ એટલું અઘરું છે કે માર્ગે જો તમે ચાલો તો જ તમને ખબર પડે. એક ખાલી હું નાનું દ્રષ્ટાંત આપું, કોઈ 2 હરિભક્તો છે, 2ના વ્યવહારમાં કંઈ પ્રોબ્લેમ છે, બંને હરિભક્તો એક જ સદગુરુને માને છે, 2 હરિભક્તોના વ્યવહારનો કોઈ પ્રોબ્લેમ છે, એક જ સદગુરુને માને છે, સદગુરુનું સમાધાન કરાવવા માટે બેસે છે, સદગુરુએ આ હરિભગતને એમ કીધું કે તું આટલું આમ કરી દે, જો એના મતમાં ના હોય, એને જો મોટા પુરુષમાં નિર્દોષતા કલ્પેલી ના હોય તો એને ચોક્કસ એવું લાગે કે મારી પહેલાં આ બેઠક કરી આવ્યો હશે અને આ સદગુરુને એને કાનમાં આવી વાતો નાખી હશે, મારા વિશેનું આવું કીધું હશે, એને ઊંધું સમજાવ્યું હશે, એટલે જ સદગુરુએ આવું કીધું. એને સદગુરુમાં કુભાવ નથી કલ્પ્યો, એને કુભાવ ઓલા વ્યક્તિમાં કલ્પ્યો છે, પણ ઇનડાયરેક્ટલી બહુ ઊંડા જઈને વિચારો તો ખરેખર એને સદગુરુમાં જ કુભાવ કલ્પ્યો. કારણ કે મહારાજ કે એવા ઘાટ થાય કે ભગવાન તો કોઈના ફેરવ્યા ફરી જાય છે, કોઈની વાતને માની લે છે. તો મોટા પુરુષમાં જ્યારે સર્વજ્ઞતા નથી દેખાય, મોટા પુરુષમાં સર્વજ્ઞતા ના દેખાય, નિર્દોષતા ન દેખાય, એટલે એવું થયું કે ઓલાએ કીધું એટલે આ સદગુરુએ મને આવું કરવા કીધું. તો જો સદગુરુને વિશે એને કુભાવ સ્પષ્ટ રજૂ પણ ના કર્યો, છતાંય પણ એને સર્વજ્ઞતા અને નિર્દોષતામાં કસર આવી. પણ જો સર્વજ્ઞતા નિર્દોષતા સદગુરુની જાણતા હોય અને એવું જ અનુભવવા માટે પ્રયત્ન કરતા હોય તો એ મુમુક્ષુનો ચોક્કસ ગમે ત્યાં છે. મયારામ ભટ્ટની વાત હમણાં જ પૂજ્ય શ્રીજી સ્વામી સવારની કથા કરતા હતા, ચરિત્રમાં સવાર હરિલામૃતની કથામાં લગભગ 4-5 દિવસ થયા ને આવ્યું હતું કે મયારામ ભટ્ટ એને રામાનંદ સ્વામીમાં બહુ નિષ્ઠા હતી, ગ્રહસ્થ કે ત્યાગી એ કાંઈ ફેર એનાથી કોઈ ફેર પડતો નથી, પણ સદગુરુમાં આપણને કેટલી નિષ્ઠા છે. અહીં શ્રીજી મહારાજે તીવ્ર વૈરાગ્ય પ્રગટ કરવા માટે, વૈરાગ્યની જરૂર તો અમારે છે ને તમારે છે, સંસારની અંદર અમારા કરતાં તમારે વધારે જરૂર, અમારે તો એક વખત છોડ્યું પછી વૈરાગ્યવાળા સંતો ભક્તો વચ્ચે જ રહેવાનું થતું હોય, એટલે કદાચ અમારા વૈરાગ્યને ક્યાંક નુકસાન થવા જાય તો કોઈક અમને ચેતાવશે, કોઈકનું જોઈશું પ્રેરણા મળી જશે, કોઈકના ક્રિયા જીવન જોશું ને પાછા કદાચ ક્યાંક જતા હોઈશું ને પાછા વળશું. પણ તમારે ગ્રહસ્થ આશ્રમમાં પણ વૈરાગ્યની જરૂર ચોક્કસ પડે છે. શ્રીજી મહારાજે ગ્રહસ્થ આશ્રમીને પણ વૈરાગ્યની જરૂરત કીધેલી છે. મયારામ ભટ્ટને સ્વામીને વિશે બહુ નિષ્ઠા હતી. જ્યારે મયારામ ભટ્ટ વિધુર થયા નાની ઉંમરની અંદર, પછી તો કુટુંબ પરિવારવાળા બધાએ કે લગ્ન કરી લો, લગ્ન કરી લો, લગ્ન કરી લો, પણ મયારામ ભટ્ટનો એક જ નિર્ણય કે મારે તો મારા સદગુરુ કહે તો લગ્ન કરવાના. અંતરમાં કંઈક થોડીક ઈચ્છા પણ છે,
પણ સદગુરુની આજ્ઞા વિના લગ્ન પણ નથી કરવા, આનું નામ મુમુક્ષુ. જેમ એની મરજી હોય એમ જ મારે વર્તવું છે, એની મરજી બહાર મારે વર્તવું નથી, કારણ કે એને સતત ભય એવો હોય. અહીં ભગવાન કેમ ના કીધા ને સાધુ કેમ કીધા? શ્રીજી મહારાજ સ્વયં બોલે છે તો પણ શ્રીજી મહારાજે એમ ના કીધું કે અમારી સાથે આવું હેત. આગળ જતા એમના મહારાજ પોતાની વાત લે જ છે, કારણ કે મહારાજ પ્રત્યક્ષ પણ છે. પણ મહારાજ જાણે છે આ વચનામૃત મારે ખાલી અત્યારે 1886 પૂરતું મર્યાદિત નથી રાખવાનું, આ વચનામૃતને મારે યુગો યુગાંતર સુધી આની મર્યાદા અબાધિત રાખવાની છે. એટલે શ્રીજી મહારાજે સાધુ સાથે હેત કીધું. શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ સ્વરૂપે આજથી વર્ષો પછી કોઈ મુમુક્ષુને મળશે ભગવાન તો મોટા પુરુષના રૂપમાં મળશે, કોઈ મુમુક્ષુને મારી મૂર્તિમાં જોડશે તો મોટા પુરુષો જોડશે. એટલે અહીં મોટા પુરુષનું પ્રધાનપણું શ્રીજી મહારાજે પ્રથમ કીધું. પછી મહારાજ એમના પોતાની વાત આગળ બહુ વિસ્તારથી કરશે કે સત્સંગમાં અત્યારે એ વખતની પરિસ્થિતિ કેવી હતી, પણ અત્યારે તો મહારાજ મોટા પુરુષમાં જોડાવાનું કહે છે. મયારામ ભટ્ટે કીધું રામાનંદ સ્વામીને પૂછ્યું. રામાનંદ સ્વામીને પૂછવા સીધા લોજ જાય છે, લોજ સ્વામી બેઠા છે, કથા વાર્તા કરે છે. મયારામ ભટ્ટ જેવા સભામાં આવીને બેઠા અને મયારામ ભટ્ટના હૃદયનો સંકલ્પ, સદગુરુ તો કેવા હોય, મુમુક્ષુના સંકલ્પ અથડાતા હોય. ગુણાતીતાનંદ સ્વામી કેવા મોટા પુરુષ, એક જણનો હાથ પકડીને સ્વામી સીધો આમ કાંડું જાલીને કે ખબરદાર એક પણ સંકલ્પ કર્યો છે તો, એ પુરુષ કેવા હશે, સંકલ્પો અથડાતા હોય. ગુરુજી પાસે બેઠેલા ઘણાય મુમુક્ષુ એમ કે હું ગુરુજી પાસે જઉં ખબર નહીં, મારા સંકલ્પો જ બંધ થઈ જાય. હું કંઈક પૂછવા ગયો હોઉં તો જ્યારે બહાર નીકળી જાઉં પછી ખબર પડે કે હું આ કાર્ય માટે ત્યાં મોટા પુરુષ પાસે ગયો હતો, પણ ત્યાં બેસું એટલે મારા સંકલ્પ વિકલ્પો જ બંધ થઈ જાય. કેટલીક વાર એવું થાય કે આપણે કંઈક સંકલ્પ કરીને ગયા હોય એ પહેલાં તો એ મોટા પુરુષે આપણને કહી દીધું હોય. આવા પણ મુમુક્ષુને અનુભવ થતા હોય છે. જે જે જગ્યાએ મોટા પુરુષો છે, જ્યાં જ્યાં મુમુક્ષુઓ રહ્યા છે, ત્યાં આવા અનુભવો મુમુક્ષુઓને થતા જ હોય છે. રામ ભટ્ટને સ્વામીએ જોયા એટલે સ્વામી સભાની અંદર જે કોઈ વાત કરતા હતા એ વાતને મોડ આપીને સ્વામી કે અમારો તો એવો સ્વભાવ છે કે કોઈ લગ્ન કરતો હોય અને ત્રણ ફેરા ફરતો હોય, ત્રીજો ફેરો ફરે, ચોથો ફરવા જો જાતો હોય ને હું જો ત્યાં હોઉં તો હું એનું કાંડું જાલીને એમ કહું કે હજુ સમય છે, હવે તું ઉતરી જા, ચોથો ફેરો ના ફરીશ. મયારામ ભટ્ટે જ્યારે આ શબ્દ સાંભળ્યા, મહારાજ કહે છે મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તે, મરજી ઘણીક વખત દ્રષ્ટિથી મળતી હોય છે, ઘણીક વખત વાણીથી મળતી હોય છે, ઘણીક વખત મરજી આપણને ખબર ના હોય પણ એની કેટલાય દિવસની એકની એક રીતિ જોઈને મરજીની ખબર પડતી હોય છે. મરજી એવી છે કે કેટલીક વખત વાણીથી પણ નિરૂપણ મરજીનું નથી થઈ શકતું. મરજીનું નિરૂપણ ઘણીક વખત સદગુરુ આંખોથી કરતા હોય છે, અને આંખોથી કરે અને તોય પણ જે મુમુક્ષુ ઝીલી લે એ મુમુક્ષુને સમજવાનું કે મને સદગુરુને વિશે, સદગુરુને એની ઉપર અપાર હેત હોય. આજે હું એક ગ્રંથ વાંચતો હતો, એ ગ્રંથની અંદર સુકાનંદ સ્વામીનું ચરિત્ર વાંચતો હતો અને બહુ સરસ એમાં વાત આવી કે મોટા પુરુષો આપણા પાછલા બારને, આપણી સામે નહીં પણ આપણા પાછલા બારને આપણને હંભારે, આપણને યાદ કરે, આપણી અંદર પડેલું કંઈક છે ને વિકસાવવા માટે કોઈકની આગળ વાત કરે ત્યારે સમજવું મોટા સાધુ મારી ઉપર રાજી થાય છે. એને જાણી જોઈને આપણું કંઈક કહેવું પડે, એને જાણી જોઈને આપણા વિશેના કંઈક સદગુણ પ્રગટ કરવા પડે એવું નહીં, પણ એના હૃદયમાંથી એવું સરી પડે કે વાહ આ મુમુક્ષુ આવા જ છે, આ ભક્ત આવા જ છે, ત્યારે ઓટોમેટિક એ મુમુક્ષુ વિકાસને પામે છે એવું એ શાસ્ત્રમાં લખેલું હતું. સુકાનંદ સ્વામીને મહારાજે આવી વાત કરી હતી કે સ્વામી મોટા પુરુષો પાસે એમ વર્તવું કે મોટા પુરુષો પાછલા બારને આપણી ઉપર રાજીપો વરસાવે. રાજીપો વરસાવે કહેતા એનું અંતર આપણને યાદ કરીને, આપણા સદગુણોને યાદ કરીને, એની કૃપાથી જ આપણને મળેલા છે, આપણે ક્યાંયથી મેળવેલા નથી. આપણે ભિક્ષુક છીએ, આપણે એની કૃપાથી જ મેળવેલા છીએ. આપણી અંદર દાન ધર્માદો આ કથા વાર્તા સાંભળીએ છીએ, મારા જેવો આ કથા વાર્તા સંભળાવતો હોય, આ બધું જ કોઈક કૃપા આપણી ઉપર ચાલી આવે છે. તમે અત્યારે સવાર પડે 7:30 આરતી થાય, કથા થાય, બેસી જાઓ છો, ફોન ચાલુ કરી દો છો, ક્યારેક કોન્ફરન્સ મૂકવાનું ભૂલી ગયો તો 5-5 વખત ફોન કરો છો, એ જે તમારી કથા વાર્તા માટેની તાલાવેલી,
અહીંથી સંતો અમે કથાવાર્તા કરીએ, સત્સંગ કરીએ, કરાવીએ, આ જે તાલાવેલી એ કોઈ કૃપાના વેવ્સ આપણી ઉપર સતત ચાલુ છે, એ આપણી કોઈ મહેનતનું પરિણામ નથી પણ કૃપાનું પરિણામ છે, કોઈ મોટાની દ્રષ્ટિનું પરિણામ છે, કોઈ મોટાના રાજીપાનું પરિણામ છે. અને એ આપણે કરીએ છીએ એની કૃપાથી કરીએ છીએ, એ પાછા એને હંભારે કે આ ભક્તો કેવા અમેરિકાના છે, આ જગ્યાએ બેઠા બેઠા આવી રીતે રોજ કથા સાંભળે છે, આવું આવું પોતાનું સમર્પણ રાખે છે, પોતાના ઘરમાં નથી રાખતા એટલું મંદિરને અર્થે અને સત્સંગને અર્થે કરી રાખે છે, આવું એ બેઠા બેઠા એકાંતમાં સંભાળે, કોઈક બીજાની આગળ આપણી વાત કરે. સુકાનંદ સ્વામીને મહારાજ કે એવું જીવન જીવવું કે મોટા પુરુષનું હૃદય દ્રવી જાય, એનું દ્રવેલું જ હૃદય હોય આપણી ઉપર દયાએ કરીને, પણ આપણી ક્રિયાઓ જોઈને, આપણા સદગુણોને જોઈને, હું ત્યાગી હોઉં તો મારી સાધુતાને જોઈને, તમે ગ્રહસ્થ હો તો તમારા ભક્તપણાને જોઈને મોટા પુરુષનું હૃદય દ્રવી જાય, મોટા પુરુષનું અંતર નાચવા લાગે, મોટા પુરુષને એક અંતરમાંથી કેફ વર્તવા લાગે, મોટા પુરુષને આપણા ઉપર એક મદાર હોય, એવું જ્યારે થાય, મોટા પુરુષ કોઈકની આગળ સરસ રીતે નિરૂપણ કરી શકે અને એના હૃદયનો રાજીપો ઠાલવી શકે, એના આંખમાં પણ જળજળિયા આવી જાય, એ રાજીપો છે. મયારામ ભટ્ટ ઉપર જાણે સ્વામીનો એવો રાજીપો હશે. મયારામ ભટ્ટને સીધું જ સ્વામી જ્યારે આટલું જ બોલ્યા કે ત્રીજો ફેરો ફરે તો હું તો ના પાડું, અને ભટ્ટજી એ સભાની અંદરથી ઊભા થયા અને એ જ વખતે સંકલ્પ કર્યો કે મારે હવે લગ્ન કરવા નથી. રામાનંદ સ્વામીએ એને મોઢામોઢ ના નથી પાડી, પણ આ મરજી શબ્દ છે ને, એ મરજી શબ્દ અનુવૃત્તિવાચક છે. અનુવૃત્તિ કહેતા અનુવૃત્તિ, જેની પાછળ વૃત્તિ જાય એનું નામ અનુવૃત્તિ છે. અનુ એટલે પાછળ, ઉપસર્ગ છે સંસ્કૃતમાં લાગતો, મને સંસ્કૃતનું બહુ જ્ઞાન નથી પણ હું એનો ભાવાર્થ એવો કરું છું કે અનુવૃત્તિ એટલે પાછળ જતી વૃત્તિ. જે મોટા પુરુષ છે એ મોટા પુરુષની વૃત્તિની પાછળ પોતાની વૃત્તિ લગાડી દે છે, એનું નામ અનુવૃત્તિ છે. વૃત્તિથી મરજીને પકડાય છે. મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીની મરજીને પકડી સંકલ્પ કર્યો કે મારે લગ્ન કરવા નથી. રામાનંદ સ્વામી સાથે કોઈ વાતચીત કરી જ નથી કે હું પૂછવા આવ્યો તો શું છે. ત્યાંથી પછી સ્વામી સાથે બે દિવસ રહીને જતા રહ્યા, પણ થયું એવું કે મયારામ ભટ્ટને થોડા ઘણા સંકલ્પો વિકલ્પો સંસાર સંબંધી ક્યારેક ક્યારેક થયા કરતા. માનાવદરમાં સ્વામી ફરી આવ્યા, રક્ષાબંધનનો પર્વ છે, અને ત્યારે મયારામ ભટ્ટે રાખડી બાંધી, અને રાખડી બાંધી ત્યારે રામાનંદ સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા, ભટ્ટજી આજથી તમારા હૃદયમાં જગતના કોઈ વિકારો ક્યારેય પણ આવશે નહીં, સ્ત્રી અને ધનનો તમને ક્યારેય ઘાટ થશે નહીં. તે દિવસથી મયારામ ભટ્ટના હૃદયમાંથી સ્ત્રી અને ધનના ઘાટ, જે કાંઈ થોડો ઘણો વિક્ષેપ કોઈ પણ પ્રકારનો જગતનો હશે, જતો રહ્યો. પણ એક વખત એને મરજી જાણી ત્યારે જીવમાં તાકાત લાવવાનું મોટું સાધન, આમાં કીધું જેમ એની મરજી હોય એમ, જેમ મરજી. મુક્તાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આવે છે, મુક્તાનંદ સ્વામી 70 સાધુને લઈને સુરતમાં ગયા. એક સાધુને એવો સંકલ્પ થયો કે મારા મા બાપ તો કુસંગી છે અને હું તો સાધુ થઈ ગયો. એને આસક્તિ નહોતી મા બાપમાં, પણ એટલું તો એમ થયું કે એ કુસંગી છે તો એ લોકોને સ્વામી અને ભગવાન ઓળખાય અને એ ધામમાં જાય, એ ભગવાનના ધામને પામે, આટલી ઈચ્છા કરી, આટલો એનો સંકલ્પ થયો. એટલે સ્વામીને કે સ્વામી મને આવો વિચાર આવે છે, પણ એને એમ થયું કે મારે સીધું સત્સંગ કરાવવા નથી જવું, મોટા પુરુષ સાથે હેત હતું ને, એટલે એને એમ થયું હું પહેલા મુક્તાનંદ સ્વામીને પૂછું, સ્વામી કે પછી એમને આજ્ઞા લઈને જવું. સ્વામીને વાત કરી કે મારે સ્વામી મા બાપ કુસંગી છે પૂર્વાશ્રમના, એને સત્સંગી કરવા છે, મારા જ ઓળખાવા છે, એટલે હું મારા ગામ જઉં ને પછી પાછો સત્સંગમાં આવીશ. આ વાત ગ્રહસ્થ ભક્તોને જો જ્ઞાન ન હોય તો એને એમ લાગે કે બરાબર હશે, પણ શ્રીજી મહારાજે અમારું નિષ્નેહી વર્તમાન છે, એમાં પોતાના દેહના સંબંધી છે, એની સાથે સત્સંગી હોય તો એ પણ હેત ન રાખવું, આવો શ્રીજી મહારાજનો આદેશ છે, જે હમણાં જ ગરડા અંત્યના 19મા વચનામૃતમાં આપણે આગળ પૂજ્ય સુરત વલ્લભ સ્વામીએ કથા કરી ત્યારે સમજાવી દીધું. સ્વામી તો જાણે છે મુક્તાનંદ સ્વામી કે આ નિષ્નેહી વર્તમાનમાં ખોટ છે, મા બાપને સત્સંગ કરાવવો એ સાધુને સંકલ્પ થવો જ ના જોઈએ, એનું કલ્યાણ થાય કે ના થાય, જેને છોડ્યા છે એના માટે પૂરા થઈ ગયા, એના માટે રાખત થઈ ગયા, એવું જેને મનાય એ જ સાચો સાધુ છે. જે જે દેહના સંબંધીને છોડીને નીકળ્યો છે એની માટે એ રાખ થઈ ગયો, ઓલા માટે ઓલા રાખ થઈ ગયા,
એવું જ્યારે થાય ત્યારે જે પૂર્ણ સાધુ છે, પણ આ સાધુને વૈરાગ્યની અંદર ક્યાંક મંદતા હશે. એટલે એને સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી તો એવા મા જેવા સાધુને કડવી ગોળી પાઈ ને તો એ પેંડામાં મૂકીને ખવડાવી દે. સ્વામી કે સાધુ, તમને આ સંકલ્પ થયો ને, મા બાપને સત્સંગ કરવાનો બહુ સારો સંકલ્પ છે. સ્વામીએ એવું ના કીધું કે આ નિસ્નેહી વર્તમાનમાં ખોટ છે, તને ખબર પડે છે સાધુ થયો છે. સ્વામીનું માતૃત્વવાળું હૃદય હતું, વાત્સલ્યતાવાળું હૃદય હતું, બીજાને સમજી શકે એવા હતા. સ્વામી પાસે એક એવી એક કળા હતી કે કોઈને ગમે એવો રોગ લાગુ પડ્યો હોય તે રોગનું નિદાન કરી નાખે. અત્યારના ડૉક્ટરો ઓપરેશન કરે પણ કોઈક જગ્યાએ ચીરો મૂકે છે પછી ઓપરેશન કરે છે, પણ અત્યારની ટેકનોલોજી પ્રમાણે લેઝર ઓપરેશન આવે છે કે જેમાં કોઈ ચીરો પણ ના મૂકવો પડે ને ઓપરેશન થઈ જાય. મુક્તાનંદ સ્વામી પાસે લેઝર સર્જરી તે દિવસોમાં હતી. આધ્યાત્મિક ઓપરેશનો કેટલાય ના કર્યા છે, માનું બિરુદ એને એમને એમ નથી મળ્યું. કેટલાય ત્યાગી ગ્રહીના ઓપરેશનો સ્વામીએ લેઝર કિરણથી કર્યા છે. લેઝર કિરણ કહેતા વૃત્તિ કિરણથી કર્યા છે, શબ્દ કિરણથી કર્યા છે. આખા એના અંતઃકરણો બદલી નાખે, આખા એના નિર્ણયો બદલી નાખે, આખું એનું જીવન બદલી નાખે. આવું સ્વામીની વાણીમાં, સ્વામીના જીવનમાં, સ્વામીની ક્રિયામાં આવું સહજ બનાયેલું હતું. શ્રીજી મહારાજ સહજ હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, બહુ સારો વિચાર છે, પણ સાધુરામ એક વાત કહું, અત્યારે છે ને સુરતમાં 70 સીધા આપણા માટે આવે છે, 70 સીધા. જો એક તું જઈશ અત્યારે તો સુરતમાં એવી વાત ફેલાશે કે સ્વામિનારાયણનો એક સાધુ ભાગી ગયો. આપણે મહારાજનું અહીંયા આગળ નામ બગડે, સંપ્રદાયનું નામ બગડે, આપણા સંતોનું નામ ખરાબ થાય, આવું ન કરાય. પણ આપણે જ્યારે ગઢપુર પાછા જઈશું ને ત્યારે તમારું ગામ તો રસ્તા વચ્ચે જ આવે છે, એટલે તમે તમારા ગામમાં જતા રહેજો, મા બાપને સત્સંગ કરાવજો, પછી પાછા સત્સંગમાં આવજો, તો ચાલે કે ના ચાલે? ઓલા સાધુ કે, સ્વામી ચાલે, વાંધો નહીં. એને એમ કે, મહિનો જ રોકાવાનું સુરતમાં, પછી તો જવાનું જ છે. પણ જો મોટા સાધુની મરજી પ્રમાણે વર્તે. એનો નિર્ણય તો હતો કે મારે જવું, પણ એમ થયું કે ના, મોટા સાધુએ કીધું તો મારે અત્યાર નથી જવું, મહિના પછી જઈશ. સ્વામી પાસે પછી તો રોજ બેસે, સ્વામી રોજ એને સ્પેશિયલ બેસાડે, વાતો કરે. વાતો કરતા 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 એ મોટા સર્જન ડૉક્ટર, આધ્યાત્મિક માર્ગના ડૉક્ટર મુક્તાનંદ સ્વામી, એને એવું ઓપરેશન કર્યું, એવું ઓપરેશન કર્યું. એક મહિના પછી જ્યારે રસ્તેથી નીકળવાના થયા, ઓલું ગામ આવ્યું, સ્વામી કે, સાધુરામ તમારું ગામ આવ્યું, તમે સુખેથી જાઓ, અને પાછા તમે જ્યારે તમારું કાર્ય પતે ત્યારે ગઢપુર આવજો. ત્યારે ઓલાએ એમ કીધું, સ્વામી આવે મને તમે આ કૂવામાં શા માટે નાખો છો? સ્વામી મૂરખ હોય એ આ કૂવામાં પડે, આવે હું ન જઉં. જો વૈરાગ્યમાં કેટલી મોટી ખામી આવત, એ જો કદાચ ઘરે ગયા હોત મા બાપને સત્સંગ કરાવવા, તો એ તો થોરિયાનું ઝાડ છે, થોરિયાનું ઝાડ છે. શ્રીજી મહારાજે કીધું, ત્યાં કેટલાય કેટલી વખત એવા પ્રસંગો બને છે કે ગણાને હજુ પાર્ષદ થવા આવ્યા હોય કે સાધક થવા આવ્યા હોય, અને પછી કુટુંબ પરિવારવાળા ગુરુજીને કે, ગુરુજી અમારા ઘેર લાવજો ને. તે પહેલાં વર્ષો પહેલાં એવા પ્રસંગ બની ગયા છે કે એને એને ઘેર લઈ ગયા હોય તો ઘરમાં બધાને અંદર મળવા જાય, બહાર જ ના નીકળ્યો હોય, સંતો વાટ જોઈને બેઠા રહે કે હજુ કેમ ભગત આવ્યા નહીં, તો ભગત તો અંદર પેન્ટ શર્ટ પહેરીને બેસી ગયા હોય. આવું થયું છે. ત્યાં જાય અને પછી પાછો આવે એવા પણ હોય, પણ એ બહુ તીવ્ર વૈરાગ્યવાળા હોય, જેની ઉપર સદગુરુની કૃપા હોય. પણ મુક્તાનંદ સ્વામીએ જો એ સંસારની અંદર જતા હતા ત્યાંથી અટકાવીને એને પાછા વળ્યા. મરજીમાં રહ્યા તો થયું, મરજીમાં રહેવું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં એક બહુ સરસ કડી લખી છે. એક પગ ભર ઉભા આગળે, હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. સ્વામી કહે છે કે મોટા પુરુષને, મોટા પુરુષ આપણને જેમ વાળે એમ વળવું, આપણું કોઈ પ્રકારનું ડાપન, બુદ્ધિનો ડોળ. ઘણા તો એવા સલાહકાર હોય, મોટા પુરુષોને એટલા પ્રકારની સલાહ આપે, એટલા પ્રકારની સલાહ આપે, ત્યારે આશ્ચર્ય લાગે કે આ મુમુક્ષુ છે પણ આને ખબર નથી કે આ મારી સામે કોણ બેઠું છે, આ હું કોને સલાહ આપું છું, આ હું કોને સજેશન કરું છું. મને પૂછ્યું નથી તોય પણ હું એને આટલું બધું કરાવવા માટેનો પ્રયત્ન કરું છું મારું ધાર્યું, ત્યારે મુમુક્ષુ ખોટ ખાય છે. યાદ રાખો વાલા ભક્તો,
આ પૃથ્વી ઉપર અનેક સત્પુરુષો છે, એક નથી, અનેક છે. આપણે મુમુક્ષુ છીએ, આપણે સત્પુરુષને ખોળવા જોઈએ, શાસ્ત્રના લક્ષણથી ખોળવા જોઈએ. આપણને જે જગ્યાએ પ્રતીતિ આવે, બરાબર ચેક કરીને જે જગ્યાએ પ્રતીતિ આવે ને, ત્યારે હું વારે વારે આ દ્રષ્ટાંત આપું છું કે સત્પુરુષ પછી ડાયરેક્ટ આપણે બુદ્ધિને પાછળ મૂકી દેવાની, પછી બુદ્ધિથી વિચારવાનું નહીં કે આ સત્પુરુષે કેમ આમ કીધું, શા માટે આમ કર્યું, શા માટે મને આમ કરાવ્યું, કાંઈ નહીં, બસ એને કીધું, એની મરજી, એ જ મારું જીવન. અને એવા જે છે ને તીવ્ર વૈરાગ્યવાળા, એ જો શ્રીજી મહારાજ તીવ્ર વૈરાગ્યવાળા હતા, પણ પોતાના જીવનથી શીખવાડ્યું મહારાજ કે અમારો ગોદોહન માત્ર એવો સ્વભાવ હતો, ગોદોહન માત્ર એક ઝાડ નીચે રહીએ નહીં, આવો અમારો સ્વભાવ હતો. પણ મહારાજ કે રામાનંદ સ્વામીનો જો પત્ર મયારામ ભટ્ટ દ્વારા આવ્યો કે સત્સંગમાં રહ્યાનો ખપ હશે તો થાંભલાને બાથ લેવી પડશે, મહારાજ કે અમે થાંભલાને બાથ લીધી ત્યારે મયારામ ભટ્ટે એમ કીધું કે વર્ણિરાજ આ થાંભલાને નહીં, મુક્તાનંદ સ્વામીની આજ્ઞા મરો, થાંભલા જેવા મુક્તાનંદ સ્વામી. ત્યારે મહારાજ કે અમે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. રામાનંદ સ્વામીને વિશે અસાધારણ હેત હતું, રામાનંદ સ્વામીના રહી શકે એવા નહોતા, પણ મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 9 મહિના સુધી રહ્યા. આનું નામ કહેવાય આવા તીવ્ર વૈરાગ્યવાળા. સ્વયં પુરુષોત્તમ નારાયણ એ પણ પોતાના જીવનથી દર્શાવે છે કે કોઈ સદગુરુ પાસે રહેવું તો કેમ રહેવું, ગ્રહસ્થ હોય કે હું ત્યાગી હો, પણ આપણી રહેવા માટેની રીત સદગુરુ પાસે એક સમાન જ છે. ફક્ત અમે સાધુ છીએ, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, પણ જે સદગુરુ પાસે આપણે રહીએ છીએ એની સંપૂર્ણ મરજીમાં, એક એક ક્રિયાની અંદર આપણને એમ થાય કે આ ક્રિયાથી મોટા પુરુષ મારી ઉપર હેત રાખશે કે તૂટી જશે, હું આમ બોલું છું એનાથી મોટા પુરુષ મારી પર રાજી હશે કે નહીં હોય, હું આવી રીતે આ કાર્ય કરી રહ્યો છું તો આમાં મોટા પુરુષ રાજી છે કે નહીં, એની મરજીમાં આવતું હશે કે નહીં આવતું હોય. આવો વિચાર જે મુમુક્ષુને સતત છે, એ મુમુક્ષુ બહુ ભાગ્યશાળી છે. અને એ ક્યારે થાય છે કે જ્યારે સર્વજ્ઞતાનો વિચાર થાય. પૂજ્યપાદ ગુરુજી પોતાના જીવન વૃત્તાંતની ઘણીક વખત વાતો કરે, નંદાખ્યાન પુસ્તક પણ આપણા ભક્તો પાસે છે, દાદા ગુરુજીનું આખું જીવન છે, એની અંદર આપણે જોઈએ કે ગુરુજીને, ગુરુજી ઘણી વખત આ વાત કરે છે કે મારા ગુરુએ મને કાશી ભણવા જતો ત્યારે મને એમ કીધેલું કે એક તને એક જ વિદ્યા આપું છું, બીજી બધી વિદ્યા ભણજે, પણ આ એક તું યાદ રાખજે. અને ગુરુજીને જે કીધેલું કે સાસુના જનેલા સાથે હરખા ના હોય, ધણીના ખાટલે ધણી હોય, આવું જે દાદા ગુરુજીએ ગુરુજીના કાનમાં આ વચન કીધેલું શ્રીજી મહારાજ સર્વોપરી પનાનું, આજ સુધી પણ ગુરુજીના શ્વાસે શ્વાસમાં, ગુરુજીના કોઈ પણ વ્યક્તિના આવેલા યોગાનુયોગમાં, ગુરુજીની કોઈ પણ ક્રિયામાં, ગુરુજીના કોઈ પણ શબ્દમાં, કોઈ પણ નાનામાં નાના મુમુક્ષુને પણ ગુરુજીનો ઉદ્દેશ એક જ, સર્વોપરીતા, સર્વોપરીતા, સર્વોપરીતા. એ એક સદગુરુએ આપ્યું. કાશીમાં ભણેલી વિદ્યા ગુરુજી કે કેટલી રાખી એ મહત્વનું ના રાખ્યું, પણ એમનું ફોકસિંગ એમને એમના સદગુરુએ જે વિદ્યા આપી એની ઉપર રાખ્યું. ગુરુજી ઘણી વખત કે મારા ગુરુજીએ મને ધામમાં જતા પહેલાં આગલી રાત્રે બેસાડીને રાત્રે 2 વાગ્યા સુધી જે વાતો કરી છે, અને મને જે એક બે જગ્યાએ બહુ જ જે મને એમને સ્પષ્ટીકરણપૂર્વક આજ્ઞાઓ કરી છે, આજ દિવસ સુધી મેં આટલા કાર્યો કર્યા કે આજ દિવસ સુધી સંતો કર્યા, સંસ્થાઓ કરી, હરિભક્તોને પોષણ આપ્યું, પણ એ જે મેં મને એને આજ્ઞા બહાર ક્યારેય મેં પગ મૂક્યો નથી, અને એને બહાર મને જવાનું ફાવે જ નહીં. મને એને જે કીધું છે મારી બોર્ડર, એ બોર્ડરની બહાર હું ક્યારેય જતો નથી, એ બોર્ડરને છોડવું એવી મને સંકલ્પ કે ઈચ્છા થતી નથી. ગુરુજી ઘણી વખત પોતાનું વૃત્તાંત કહેતા કે અમારે તો જ્યારે સદગુરુ પાસે રહેતા ત્યારે ગુરુજી કે મન જ નહોતું, મને કાશી બનવા જવાનું જ્યારે ગુરુજીએ કીધું ત્યારે ગુરુજી કે મેં દાદા ગુરુજીને એવું કીધેલું, મને પૂછ્યું કે તું કાશી ભણવા જઈશ ત્યારે મેં દાદા ગુરુજીને એવું કીધું કે મને શું ખબર, તમને ખબર, બસ વસ્તુ થઈ ગયા. ગ્રહસ્થ આશ્રમમાં રહીએ કે ત્યાગ આશ્રમમાં રહીએ, પણ મોટાની વસ્તુ થઈએ. અનુવૃત્તિ તો જ આપણામાં સિદ્ધ થાય. અનુવૃત્તિ છે એ અનુવૃત્તિ બહુ મોટી સેવા છે. સ્વામીએ વાતોમાં કીધું કે મોટાના ગુણ કેમ આવે. કોઈ મુમુક્ષુએ સ્વામીને હાથ જોડીને પૂછ્યું કે મોટા પુરુષના ગુણ મુમુક્ષુને વિશે કેમ આવે. સ્વામી કે મોટા પુરુષના ગુણ તો આવે જ નહીં, ગુણાદિતાનો સમય છેદ ઉડાડી દીધો. ઓલા મુમુક્ષુ બહુ બળિયા હશે, વચનામૃતનું જ્ઞાન હતું, હાથ જોડીને કીધું હે મહારાજ, સ્વામીને કીધું હે મહારાજ, સ્વામીને કે હે મહારાજ,
વચનામૃતમાં તો બહુ ઠેકાણે કીધું છે કે મુમુક્ષુના ગુણ સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. પ્રથમનું 67મું તો આખું એની ઉપર છે. તો પછી સ્વામી કે મોટા પુરુષના ગુણ તો આવે જ નહીં, ભેળો રે તોય ના આવે, ભેગો રે તોય ના આવે. કારણ કે આ તીવ્ર વૈરાગ્ય લાવવાની વાત છે. તીવ્ર વૈરાગ્ય મોટા પુરુષનું આભૂષણ છે, એટલે કે મોટા પુરુષનો ગુણ આપણી અંદર આવે તો કે ભેગો રે તોય ના આવે. સ્વામીએ બીજી શરત કરી, જેમ કે એમ કરે તોય ના આવે, જેવું કે એવું કરે તોય ના આવે. ભેગો રે તોય ના આવે, જેમ કે એમ કરે તોય ના આવે, સેવા કરે તોય ના આવે, એની સેવા કરે તોય ના આવે. બોલો, મુમુક્ષુ મૂંઝાયો કે સ્વામી વચનામૃતમાં બહુ ઠેકાને કીધું છે, કહો કે મોટા પુરુષના ગુણ આવે છે. ત્યારે સ્વામીએ જબરજસ્ત બે લક્ષણ બતાવે. એક, સ્વામી કે મોટા પુરુષને નિર્દોષ જાણે, અને એક સર્વજ્ઞ જાણે. અને નિર્દોષ અને સર્વજ્ઞ જાણવા એ બહુ જ એટલી કઠણ વસ્તુ છે. એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણને આખો સામેનો વ્યક્તિ વિપરીત લાગે છે, અને મોટા પુરુષ એ વ્યક્તિ આપણને બધી જ રીતે ઉત્કૃષ્ટ બતાવે છે. અને એ વખતે આપણી જે દ્રષ્ટિ ફરી જવી, એ વખતે આપણી બુદ્ધિનો ડોળ ત્યાં ના લાગવો, અથવા તો આપણને કોઈ વસ્તુ કરવાની બહુ સારી લાગે છે પણ મોટા પુરુષ એનાથી હાવ વિપરીત કરાવે છે. મને ધ્યાન કરવું બહુ ગમે છે, હવે મોટા પુરુષ મને એમ કે ધ્યાન નથી કરવું, પથરા ઉપાડ. હવે એ વખતે, આજે જ હમણાં સવારમાં શ્રીજી સ્વામી કથા કરતા હતા એમાં આવ્યું ને, મુક્તાનંદ સ્વામી સાધુ થયા અને સાધુ જ હતા, અને આવ્યા રામાનંદ સ્વામી પાસે કે મૂળુભાઈનું હળ હાંકવા જાઓ. હવે ત્યાગી એને ગ્રહસ્થના કપડાં પહેરાવવાના, જે બ્રહ્મચર્ય સિદ્ધ કરવા આવ્યો છે એને મૂળુભાઈનું હળ હાંકવા મોકલવાનો, અને મુક્તાનંદ સ્વામીને સંકલ્પ ના થાય, હા ગુરુ મહારાજ, આ કપડાં ઉતાર્યા અને ગ્રહસ્થના કપડાં પહેરી અને મૂળુભાઈનું હળ હાંકવા જાય. આ સામાન્ય મુમુક્ષુની, આ તો તીવ્ર વૈરાગ્યવાળા જ હતા બધા, પણ એ આપણને શીખવાડે છે કે અમે આવડા મોટા છીએ તોય એક સદગુરુ પાસે આવી રીતે રહ્યા. તો તમારે તો મેળવવાનું છે, તમારી જોડીઓ તો ખાલી છે, તમારા હૃદયમાં તો પુરુષોત્તમ નારાયણ તમારે અખંડ પધરાવા છે. માટે તમે ભલા થઈને જે સદગુરુ પાસે રહો એ સદગુરુ પાસે આવા રહેજો. જેમ વાળે એમ વળવું કરી ડાપણ આપનું દૂર. કારણ કે ડાપણ એટલું બધું નડે છે, એટલું બધું નડે છે, એટલું બધું નડે છે, નથી છૂટતું, નથી છૂટતું. ગોપાળાનંદ સ્વામી જેવા હતા ને, ગોપાળાનંદ સ્વામી સાથે એ વખતે એક સંતને ફરવા મોકલવા કીધું. મુક્તાનંદ સ્વામીને બધા સદગુરુઓએ ભેગા થઈને કીધું કે સાધુરામ, તમારે ગોપાળાનંદ સ્વામી જોડે ફરવા જવાનું છે ગામડા. એટલે પેલા સાધુએ સીધું શું પૂછ્યું, આ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આવે છે, એમને એવું પૂછ્યું કે મારો શું વાંક છે તે મને ગોપાળાનંદ સ્વામી ભેગા મોકલો છો. મને તો વાંચીને આશ્ચર્ય થયું કે ગોપાળાનંદ સ્વામી જેવા પુરુષ, ગોપાળાનંદ સ્વામી, આજે આપણે વાતો સાંભળે ગોપાળાનંદ સ્વામી આવા આવા, આપણને એમ થાય ગોપાળાનંદ સ્વામી કેવા હશે, આજ ગોપાળાનંદ સ્વામી આપણને મળી જાય તો. આપણે એમ થાય ગોપાળાનંદ સ્વામી છોડીએ જ નહીં, બાજુમાં જ બેઠા રહીએ, ગોપાળાનંદ સ્વામીની હામાં જ બેઠા રહીએ. હવે ગોપાળાનંદ સ્વામી ભેગા આને રોજ રહેવાનું છે. એ પૂછે છે મારો હું વાંક, તમે બધા ભેગા થઈને મને, સદગુરુઓ બધા ભેગા થઈને ગોપાળાનંદ સ્વામી ભેગા ધકેલો છો, મારો કંઈ વાંક છે? કારણ કે સ્વામીનો ધીર ગંભીર સ્વભાવ, સ્વામીનો સ્વામી રોકે ટોકે ખરા બે, એટલે ગોપાળાનંદ સ્વામી દયાળુ પ્રકૃતિવાળા પણ હતા. એટલે પેલા સદગુરુ સંતોએ, મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ કીધું કે તમારો સ્વભાવ સુધારવા, તમારો સ્વભાવ સુધારવા. પેલા સાધુ કે મારો સ્વભાવ સુધરે કે ના સુધરે, મારે ગોપાળાનંદ સ્વામી જોડે જોડમાં જવું નથી, આવું એને કીધું. અને સંપ્રદાયના ઇતિહાસમાં એવું લખાયું કે ગોપાળાનંદ સ્વામી ભેગા સ્વભાવ સુધારવા ન જઈ શક્યા, પણ સ્વભાવ વધારવા માટે સંસારમાં ગયા. ગોપાળાનંદ સ્વામી ભેગા ન જઈ શક્યા અને સ્વભાવ વધારવા માટે સંસારમાં ગયા. આવી દશા થઈ, મરજીમાં ના આવર્તી શક્યા. મરજી બહુ મોટી વાત છે. માટે વાલા ભક્તો, આપણે ગૃહસ્થ આશ્રમમાં રહીએ, ત્યાગ આશ્રમમાં રહીએ, પણ શ્રીજી મહારાજનું મત એ છે, સતત બીક રાખીએ કે હું જો આમ નહીં વર્તું ને, મોટા પુરુષ મારી પર હેત નહીં રાખે. આપણા જીવનને ઘડવું નહીં પડે, ઘડાઈ જશે. આપણા જીવનને કેળવવું નહીં પડે, કેળવાઈ જશે. મોટા પુરુષની બીક એવી છે. ભગવાનની બીક અહીં કેમ ના કીધી? કારણ કે મહારાજ આપણી સાથે બોલતા નથી. મોટા પુરુષ તો ભલે આપણાથી દૂર રહ્યા છે, પણ ક્યારેક તો બોલે છે, ક્યારેક તો આપણી ભેગા રહે છે, ક્યારેક તો આપણને મળે છે. એટલે સતત આપણને એવો અનુભવ થાય. અને મોટા પુરુષ ઇનડાયરેક્ટલી કેટલી વાતો આપણને કરતા જ હોય, એની કથા વાર્તામાં કરતા હોય,
કે એને એની એની કોઈ બીજી વાત દ્વારા કરતા હોય, આપણને પર્સનલી કંઈ કહેતા હોય એમાં કહેતા હોય, પણ ઇનડાયરેક્ટલી એ પોતાના હૃદયનો મત હંમેશા મુમુક્ષુની આગળ જેમ માળામાં દોરો ચાલ્યો જાય એમ ઠાલવતા જ હોય છે. કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને મેં કીધું એમ કે હૃદયમાં રાખતા હોય, દ્રષ્ટિ દ્વારા મરજી બતાવતા હોય પણ આપણને ઓળખાતી ના હોય, પણ મોટા પુરુષની આગળ એવા આપણે નિખાલસ, એવા નિર્દોષ રહીએ, એવા બાળક જેવા રહીએ કે મોટા પુરુષ નિધડકપણે આપણને જેમ વર્તાવે એમ વર્તાવી શકે. એના હૃદયમાં કદાચ નથી વર્તાવા, પણ એના હૃદયમાં એટલી ખાતરી તો મુમુક્ષુ માટે હોવી જ જોઈએ. જે સદગુરુ પાસે જે મુમુક્ષુ રહે છે, જેમ કે રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટ માટે ખાતરી હતી, મુક્તાનંદ સ્વામી માટે ખાતરી હતી. મુક્તાનંદ સ્વામીને હળ હાંકવા મોકલ્યા, 21 વર્ષના સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડે એની આજ્ઞામાં રહેવા કીધું, સહજાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા કીધું, બધાને ખાતરી મુક્તાનંદ સ્વામી ઉપર. કેટલા મોટા પુરુષ, કેટલા મોટા પુરુષ, પણ એને જેને આખું જીવન આ મુમુક્ષુ દશામાં જ, જેને મુમુક્ષુને શીખવાડવા માટેની જ આખી જીવનશૈલી સ્વામીએ વિતાવી હોય એવું થયું. પર્વતભાઈનું કેવું જીવન, અખંડ મૂર્તિમાં રહેવાવાળા પર્વતભાઈને રામાનંદ સ્વામીમાં કેવી નિષ્ઠા, કે જ્યારે મુક્તાનંદ સ્વામીએ નખ ઉતાર્યા, સ્વામી જતા હતા માંગરોળ મહારાજની આગળથી નખ ઉતાર્યા, અને એટલા બધા હેતથી સ્વામી આમ ધાબળી પાથરીને મહારાજના નખ ઉતાર્યા, અને પર્વતભાઈ અને આનંદજી સંઘેડિયાએ જોયું, બે રામાનંદ સ્વામીના બહુ અનન્ય શિષ્ય, રામાનંદ સ્વામી સિવાય બીજે કંઈ પ્રતીતિ આવે નહીં. સહજાનંદ સ્વામીને માને ખરા, પણ સહજાનંદ સ્વામીને એવી રીતે માને કે આ રામાનંદ સ્વામીએ બેસાડ્યા છે, એટલે મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ કે આનંદજી સંઘેડિયા, આ બધા એવા હતા કે મુક્તાનંદ સ્વામીએ કદાચ શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીને નહીં, અરે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નહીં, પણ કદાચ, આ તો એક આવું બનવા જોગ નથી, પણ સ્વામીના જીવન શૈલી ઉપરથી ખબર પડે, સ્વામીની નિષ્ઠા ઉપરથી ખબર પડે કે કદાચ રામાનંદ સ્વામીએ રઘુનાથદાસ જેવાને બેસાડે હોત ને, તો એ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની સંપૂર્ણ અનુવૃત્તિમાં રહેત. કારણ કે એના માટે મહત્વનું એ નહોતું કંઈ કોણ બેઠું છે, એમના માટે મહત્વનું એ હતું કે મારા સદગુરુની મરજી શું છે. એટલે એ મુક્તાનંદ સ્વામી જ્યારે નખ ઉતાર્યા, ત્યારે આનંદજી સંઘેડિયા અને પર્વતબેન બધા સ્વામી જતા હતા ને પાદરમાં વડાવા ગયા, પાદરમાં વડાવા ગયા ને સ્વામીને કે સ્વામી છેલ્લા રામ રામ. એટલે મુક્તાનંદ સ્વામી કે ભાઈ છેલ્લા રામ રામ કેમ, આપણે તો આ સંપ્રદાયના છીએ, ભેગા જ રહેવાનું છે, રામાનંદ સ્વામી વખતના શિષ્ય છીએ ને કેમ છેલ્લા રામ રામ. તો કે સ્વામી તમારી નિષ્ઠા ફરી ગઈ. સ્વામી કે શું નિષ્ઠા ફરી ગઈ, તમે કે કેટલું હેત આ સહજાનંદ સ્વામી પ્રત્યે બતાવ્યું, રામાનંદ સ્વામી પ્રત્યે તમે આવું હેત નથી બતાવ્યું, એટલું હેત તમે સહજાનંદ સ્વામી પ્રત્યે બતાવ્યું, એટલે તમારી નિષ્ઠા ફરી ગઈ. એટલે સ્વામી છેલ્લા રામ રામ. મુક્તાનંદ સ્વામી ત્યાં થોરનું ઝાડ હતું, ત્યાં ધાબળી પાથરી, સ્વામી એની ઉપર બેઠા, સ્વામીએ પેલા નખ પાછા આમ કપડાના છેડે બાંધી લીધા હતા મહારાજના પ્રસાદીના. એટલે સ્વામી કે પર્વતભાઈ આનંદજીભાઈ સાંભળો, મને રામાનંદ સ્વામીએ દર્શન આપીને કીધું છે કે આ હું તો ઉદ્ધવ અવતાર છું, આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનારો આવે છે એ જ આ સહજાનંદ સ્વામી છે, આવું રામાનંદ સ્વામીએ મને કીધું છે, ત્યારથી મેં તો પ્રતીતિ બાંધી જ નહીં, તો મુક્તાનંદ સ્વામીએ સમાધિ જોઈ તોય પ્રતીતિ ના થઈ, બરાબર, મુક્તાનંદ સ્વામીએ કેટલા પરચા જોયા તોય પ્રતીતિ ના થઈ, કેટલી બધી જગ્યાએ જોયું તું, ચરિત્ર છે સ્વામીનું, પ્રતીતિ ના થઈ કહેવાનો અર્થ ચરિત્ર છે કે એક સદગુરુમાં નિષ્ઠા કેવી હોવી જોઈએ એ બતાવવા માટે જ મુક્તાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે જાણે આવા ચરિત્ર કર્યા હોય એવું આપણને દેખાય, નહીં તો મુક્તાનંદ સ્વામીને તો મહારાજનો નિશ્ચય ધામમાંથી મહારાજની ભેગા, મહારાજનું બધું જાણતા હતા, એકાબીજાને બે ઓળખતા હતા, બધું હતું જ, પણ એક ડ્રામા કરતા હતા, પણ એ ડ્રામા દ્વારા પણ મુમુક્ષુને એક રીત શીખવાડતા હતા કે સદગુરુને વિશે નિષ્ઠા કેવી બાંધવી. વાલા ભક્તો, આમાં શ્રીજી મહારાજ મોટા પુરુષની અંદર જબરજસ્ત નિષ્ઠા બાંધીને એની મરજી પ્રમાણેનું જીવન જીવવા માટેનો આદેશ પોતાના ઉપદેશ દ્વારા આપણને આપી રહ્યા છે. આપણને મળેલા મોટા પુરુષ, ગુરુજી જેવા મોટા પુરુષ, એની અંદર આપણને આવો જ ભાવ થાય, એની મરજી પ્રમાણે આપણે વર્તીએ, એના આદેશની અંદર આપણને શંકા કુશંકા જીવન પર્યંત ના થાય, એનો વિશ્વાસ એ જ આપણો શ્વાસ બનીને હંમેશને માટે રહે, એવી આપણે મહારાજને ગુરુજી જેવા મોટા પુરુષના ચરણો પ્રાર્થના કરીએ. આગળ આવે મહારાજે અહીં આગળ જે આ રજૂઆત કરી છે કે આવી રીતે જેને મોટા સાધુ સાથે હેત હોય એ વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે, કહેતા એ સત્સંગની અંદરથી ક્યારેય પડે નહીં, આવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. આગળની વાત આપણે આવતીકાલે વાંચશું. વાલા ભક્તો, પૂજ્ય યોગી સ્વામી, એના માટે ઘણા બધા ભક્તોના આજે ફોન આવતા હતા, ત્યાંથી પૂજ્ય સુરત વલ્લભ સ્વામીના તમારી ઉપર મેસેજ આવે જ છે.
પૂજ્ય યોગી સ્વામીને હમણાં થોડું દવાનું ઇન્ફેક્શન આવ્યું છે, એના કારણે એમને હમણાં અંદર આઈસીયુમાં લીધેલા છે. તો દરેક ભક્તો ઘેર બેઠા તમે ભક્ત ચિંતામણીના પાઠ, જે ગુરુજીની આજ્ઞા છે એ પ્રમાણે કરતા રહેજો, ભજન વિશેષ કરતા રહેજો. આવી ખાસ ગુરુજીની આજ્ઞા છે અને ખાસ ખાસ બધાય ભગવાનને પ્રાર્થના કરજો કે એમનું જે ઇન્ફેક્શન છે એ મહારાજ દૂર કરે. આવી બધાય ભક્તો પ્રાર્થના કરજો. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની.